भारत तिब्बत संघ जामनगर शहर महिला विभाग द्वारा चाइनीज वस्तुओना बहिष्कार अने कैलाश मानसरोवर नी मुक्ति माटे जिल्ला समर्थाने आवेदन पत्र आपवामां आव्युं। 20 ઓક્ટોબર 1962 ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને દેશની સંસ્કૃતિ અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારે ભારત તિબ્બત સંઘ દ્વારા આ દિવસને કારો દિવસ જાહેર કરી જિલ્લા મહાનગરોમાં આવેદન પત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। જામનગરમાં પણ આ અંગેનો કાર્યક્રમ ભારત તિબ્બત મહિલા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પાયલબેન શર્મા, દિશિતા પંડ્યા, પૂર્ણિમાબેન નંદા, રીટાબેન જીંજુવાડિયા, આશાબેન કટારમલ, મીનાક્ષીબેન રાયઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કરમાભાઈ ટેબર ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર। હું ડિમ્પલ રાવલ, જામનગર શહેર જિલ્લા અધ્યક્ષ ભારત તિબ્બત સંઘ। 20 ઓક્ટોબર 1962 દિવસે ચીને ભારત પર આક્રમણ કર્યું હતું, તેના કારણે સાંસ્કૃતિક અને આર્થિક રીતે દેશને ખૂબ નુકસાની પહોંચી હતી, એટલે અમારા સંઘ દ્વારા અમે લોકો આજના દિવસે કાળો દિવસ તરીકે જાહેર કરીએ છીએ, તે માટે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે। આજના દિવસે ચીનમાંથી માનસરોવરની મુક્તિ થાય અને આપણને માનભેર પાછું મળે, તિબેટના લોકોને તેનું સન્માનભેર તેમનું શાસન પાછું મળે એ માટે, અને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થાય સમગ્ર દેશમાંથી અને ચીનને અહીંથી ભાગવું પડે એ માટેના અમારા પ્રયત્નો છે, અને અમે સર્વ લોકોને પણ એ હંમેશા કહેતા રહીએ છીએ કે તમે આ